અત્યારે ખાસ ઘટે છે આપણે નવું એક્સેપ્ટ નથી કરી શકતા અને એના માટે જરૂરી છે કે આપણે પુસ્તક વાંચવું જોઈએ સત્યના પ્રયોગ બીજી વાત એ કરીશ કે સુધારાવાદી અભિગમ ગાંધીજીનો આપણે સુધારાવાદી અભિગમ કહીએ ગાંધીજીએ બહુ સુધારા લાવ્યા જે મુસાફરી કરતા હતા આપણા દેશની વાત છોડીને આપણે બીજા દેશની પણ વાત કરીએ તો સાઉથ આફ્રિકામાં પણ એમણે એવા સુધારા લાવ્યા કે ત્રીજા વર્ગના જે તબક્કા છે રંગભેદની જે નીતિ છે એના ખિલાફ જો સૌ પ્રથમ કોઈ હાથ ઊંચો કર્યો હોય તો એ ગાંધીજી હતા ગાંધીજી એ લોકોમાં જાગૃતિ કેળવી એમના ખિલાફ અન્યાય હતો એને એ લોકો અવાજ નથી વાંચા નથી આપી શકતું કોઈ ગાંધીજી એને વાંચા અને એ એ હિન્દુસ્તાનમાં પણ એ મોમેન્ટ લઈને આવ્યા અને હિન્દુસ્તાનમાં એના વિશેની ઘણી બધી ચળવળ આદરી અને છેવટે એમાંથી એટલે ઘણી બધી સુધારાવાદી અભિગમ ગાંધીજી અપનાવ્યા દલિતોની સેવા લઈએ આ આખો યુગ જેને આપણે ગાંધી યુગ તરીકે ઓળખીએ સાહિત્યમાં તો ગાંધીજી એમ કહે છે કે ભાઈ એક ખેતરમાં કામ કરતો કોશીઓ છે એ પણ સમજી શકે એવી ભાષાનો પ્રયોગ કરો તો ગાંધીજી ઘણું સાહિત્યમાં એ લાખો પડઘો ઝીલાય છે ગાંધીજીનો દરેક જગ્યાએ મોડર્ન શબ્દની વ્યાખ્યા છે ને મિત્રો આપણે કદાચ એક અલગ કરી નાખીએ છીએ આપણી વ્યાખ્યા અલગ છે ગાંધીજીની વ્યાખ્યા અલગ છે અને ગાંધીજીની જે વ્યાખ્યા છે એ સાચી વ્યાખ્યા છે આપણે મોડર્ન એટલે કે આપણા જે કપડાં છે આપણી એસેસરીઝ છે આપણું જે કલ્ચર છે એ આપણે મોડર્ન ગણીએ છીએ બટ ઇટ્સ નોટ મોડર્નાઇઝેશન મોર્ડન શું છે મોર્ડન ગાંધીજી હતા મોડર્ન નરસિંહ મહેતા હતા નરસિંહ મહેતા ઇન ધ સેન્સ કે તેઓ એ દલિતવાસમાં જઈને ભજનિયા ગાતા અને એમાંથી એમની જ્ઞાતિનો બહિષ્કાર થયો તેમને જ્ઞાતિની બહાર કાઢી મૂકવામાં આવ્યા સેમ ધ સેન્સ ગાંધીજી જ્યારે વિલાજ જવા માટે ગયા તો જ્ઞાતિએ કહ્યું ભાઈ આપણા શાસ્ત્રોમાં તેવું લખ્યું છે કે દરિયાને ઓળંગવાની મનાઈ છે તમે દરિયો ઓળંગો છો એટલે તમને અમે જ્ઞાતિની બહાર મૂકશું ગાંધીજીને મૂક્યા આપણે એમના ભાઈનો સપોર્ટ હતો એટલે ગાંધીજી ગયા આવી રીતના આ વસ્તુ મોડર્ન છે આપણા વિચારો મોડર્ન હોવા જોઈએ આપણા કપડાં મોડર્ન છે એનાથી કંઈ ફરક નહીં પડે એટલે એના માટે પણ સત્યના પ્રયોગ એટલું જ પ્રસ્તુત છે બીજી વાત છે સમાજ પાસેથી આપણી અપેક્ષાઓની મિત્રો આપણે બહુ અપેક્ષા કરીએ છીએ આપણા માતા પિતા પાસેથી આપણા ભાઈ બહેન પાસેથી મિત્રો પાસેથી દરેક અપેક્ષાઓ બહુ છે દેવાનું બહુ ઓછું છે આપણે સવારે ઉઠીને ન્યૂઝપેપર વાંચીએ ને હેડલાઇન વાંચશું એટલે ઓહો કેટલો ભ્રષ્ટાચાર છે કેટલી અરાજકતા છે પણ એના માટે આપણે શું કરીએ છીએ આપણે બસમાં જઈએ છીએ ટ્રેનમાં જઈએ છીએ કંઈ પણ વ્યવસ્થા નથી મળતી આપણને એવું લાગે છે કે શું વ્યવસ્થાનું કંઈ આમાં કેવી રીતના જીવવું શું થશે આ દેશનું આ દેશનું ત્યારે જ સુધારો કે અસુવિધા આપણે ભોગવીએ છીએ છતાં એ અસુ અસુવિધા આપણે ભોગવીએ પહેલાં આપણે આપણી નેશનને આપણા રાષ્ટ્રને કેટલા સમર્પિત છે આપણા સમાજને કેટલા સમર્પિત છે એ વસ્તુ પહેલાં આપણે જોવી જોઈએ એટલે એના માટે થઈને સમાજ પાસેથી જે અપેક્ષાઓ આપણી વધારે પડતી અપેક્ષાઓ ઓછી કરીને સૌ પ્રથમ તો આપણે આપણું મૂલ્યાંકન કરવું જોઈએ કે આપણે સમાજને શું આપીએ છીએ હંમેશાને માટે લેવાની જે વૃત્તિ છે એને છોડીને ક્યારેક દેવાની વૃત્તિ પણ અપનાવી જોઈએ આ વાત આપણને સત્યના પ્રયોગોમાંથી શીખવા મળે છે માટે એના માટે પણ સત્યના પ્રયોગો એટલું જ પ્રસ્તુત છે બીજી વાત છે હિંમતવાન આપણે હિંમતવાન કોણે ગણીએ અત્યારના પિક્ચરમાં આપણે જોઈએ એટલે જેનું શારીરિક શ્રષ્ટો બહુ સરસ હોય મસલ્સ હોય એને આપણે હિંમતવાન ગણીએ કે ને ચાર પાંચ વિલનને એક સાથે જોડી નાખતા હોય એને આપણે હિંમતવાન ગણીએ પણ હિંમત શું છે મિત્રો હિંમત હિંમતની પણ વ્યાખ્યા આપણે ચેન્જ કરી નાખીશ હું તો એવું કહું છું કે હિંમતને ક્યાંક આપણે વિસરી ચૂક્યા છે ક્યાંક પાછળ મૂકીને આવી ગયા છે આ કોઈક નવી જ હિંમતની વાત કરીએ છીએ આપણે હિંમત એ છે કે માફી માંગવી કોઈને આપણે સોરી નથી કહી શકતા આપણને ઈગો આપણને બહુ હર્ટ થાય છે આપણે આપણી ભૂલ એક્સેપ્ટ નથી કરી શકતા બીજાની વાત છોડી આપણા મા બાપની પાસે આપણી ભૂલ આપણે એક્સેપ્ટ નથી કરી શકતા આપણને શરમ આવે સંકોચ થાય છે એના માટે હિંમતની જરૂર પડે છે આભાર માનવો કોકને થેન્ક યુ કેવું એના માટે પણ હિંમતની જરૂર પડે છે વિરોધ કરવો સર્વના હિત અર્થે વિરોધ કરવો એના માટે પણ રસ્તામાં કંઈક આપણે અન્યાય થતો જોશું આપણે કંઈ નહીં બોલીએ કે ચાર પાંચ જણા જો હાથ ઉઠાવે તો આપણે કંઈક બોલીએ આપણે એમને સીધું પહેલ નહીં કરીએ એટલે આપણે ખરેખર હિંમત છે જ નહીં પણ એ હિંમત જો આપણે જોઈતી હશે ને અને હિંમતને સાચા અર્થમાં આપણે સમજવી હશે ને તો આપણે સત્યના પ્રયોગો વાંચવી પડશે એટલે એના માટે પણ એ પ્રસ્તુત છે અને પછીની વાત છે કે હું ધૈર્યવાન ગાંધીજી ખૂબ જ ધૈર્યવાન હતા જિંદગીના દરેક સમયગાળા દરમિયાન મેં જોયું મેં વાંચ્યું મેં અનુભવ્યું કે ગાંધીજી દરેક કાર્ય ખૂબ કુશળતા હતી અને ધૈર્યપૂર્વક કોઈ જાતની ઉતાવળ નહીં હાલની જિંદગી બહુ ઉતાવળ થઈ ગઈ છે અને ગાંધીજીએ પોતાની જે પણ ચળવળો આદરી કે જે પણ કાર્યો કર્યા એમાં ધીરજ સાથે એમણે લડત આદરી અને છેવટે સફળતા મેળવી તો ધીરજની પણ ખૂબ આપણે જરૂર છે અને અત્યારે હાલમાં આપણી ધીરજ ખોટી છે તો એ વિશે પણ આપણને સત્યના પ્રયોગ એટલું જ પ્રસ્તુત છે છેલ્લે હું વાત કરીશ કે માતાએ એમને આપેલી પ્રતિજ્ઞા ગાંધીજી જ્યારે વિલાતમાં જતા હતા ત્યારે બે પ્રતિજ્ઞા એમને લેવડાવી કે એક તમે માંસાહાર નહીં કરો અને બીજું કે તમે તમારા સ્ત્રીને વફાદાર રહીશો એટલે પરિસ્થિતિ ગમન નહીં કરો પ્રતિજ્ઞાના અર્થમાં આપણે જોઈએ તો શીલવાન પુરુષ છે એ જ પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરી શકે છે આપણે ભીષ્મના અર્થમાં લઈએ કે આપણી પોતાની આપણે કે એવું કહેશું આપણી જાતને કે ભાઈ હું પરીક્ષામાં આટલા માર્ક લઈને આવીશ અને આટલી ટકાવારી લાવીશ પણ આપણે એને આપણે કહી દીધું એટલે એવું થઈ જવાનું નથી આપણે પ્રતિજ્ઞાને આપણે એને ખરેખર ચાહીશું અને એને એવી રીતના આપણે મેળવવા માટે કોશિશ કરીશું અને એને સમર્પિત હશું ત્યારે જ એ પ્રતિજ્ઞા ફળશે એટલે શીલવાન વ્યક્તિ હોવું એ બહુ ખૂબ જરૂરી છે શીલ વગર પ્રતિજ્ઞા પાડી શકાતી નથી એટલે શીલની જો ઊંડી સમજ સમજ જોતી હશે તો પણ આપણે સત્યના પ્રયોગો પાસે જવું પડશે અને સત્યના પ્રયોગોનું વાંચન કરવું પડશે છેલ્લે વિદ્યાર્થી મિત્રો હું એટલું કહેવા માગીશ કે આપણે આપણું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીએ અને એકવીસ વર્ષની ઉંમર થાય એ પહેલાં આપણી જાતને એક ભેટ આપીએ આપણે આ પુસ્તક સત્યના પ્રયોગો એકવાર વાંચી જઈએ ધન્યવાદ મિત્રો કૃપાલે બહુ જ સુંદર રીતે સત્યના પ્રયોગો વિશે પોતાના વિચારો પ્રસ્તુત કર્યા મારા જેવા અનેકોનો ક્ષય થાવો પણ સત્યનો જય થાવો અને સત્યના પૂજારીએ તો રજકણથી પણ નીચા જવું પડે છે રચકડ રચકણ પણ જેને કચડી શકે એવા થવું પડે છે હું અજયભાઈને વિનંતી કરીશ કે અજયભાઈ થોડી વાત દ્વારા સમગ્ર રીતે કાર્યક્રમનું સમાપન કરે પ્રાધ્યાપક અજયભાઈ ગાંધીથી આપણે સેજ બીજી દિશામાં જઈએ એ બીજી દિશા એટલે ટાગોર એક છેડો ગુજરાત અને બીજો છેડો બંગાળ બંને મિત્રો ગુરુદેવની એક બહુ જ સરસ પંક્તિ છે પુસ્તકના સંદર્ભમાં અહીંયા મૂકી અને મારી વાત પૂરી કરવા માંગુ છું કત અજાના રે જાનાય લે તું મી કત ઘરે દિલો ઠાય દૂર કે કરી લે નિકટ બંધુ પર કે કરી લે ભાઈ પુસ્તક જાણે કહેતું હોય આપણને કે હે તે કેટલાય અજાણ્યાને ઓળખાવ્યા તે કેટલાય ઘરમાં મને આશ્રય આપ્યો આ કૃતજ્ઞતાથી મારું હૃદય ભરાઈ ગયું છે પણ મિત્રો એ પુસ્તકનું હૃદય કૃતજ્ઞતાથી ત્યારે જ ભરાય કે જ્યારે આ મિત્રોએ આપણને કહ્યા એ બધા પુસ્તકમાંથી આપણે પણ પસાર થઈએ તો આજનો જે ઉપક્રમ છે એ આપણે યોગ્ય રીતે ચરિતાર્થ કર્યો કહેવાશે ફરીથી આપ સૌ આ કાર્યક્રમમાં જોડાયા આપના વિચારો અહીંયા રજૂ કર્યા એ માટે હું આનંદની લાગણી વ્યક્ત કરું છું અને આપ સૌને આ માધ્યમથી અનુરોધ કરું છું કે આ વર્ષ નિમિત્તે વાંચે ગુજરાતને આપણે વધારે ને વધારે ફલપ્રદ બનાવીએ વધુને વધુ વાંચન કરીએ અસ્તુ